હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા બાળકો મજામાં હશો ને ઘરે સુરક્ષિત હશો. તો ચાલો બાળકો, સૌથી પહેલાં આપણે શું કરીશું? દુવા. દુવા થઈ જાય પછી આપણે ભણવાનું શરૂ કરવાનું છે. તો બધા બાળકો દુવા માટે બે હાથ તૈયાર, આંખો બંધ. ચાલો બાળકો, દુવા માટે બે હાથ તૈયાર કરો અને બધાની આંખો બંધ જોઈએ છે મને. તો ચાલો બાળકો, તૈયાર છો બધા દુવા માટે? ચાલો બાળકો, હવે આપણી દુવા અહીંયા પૂરી થાય છે. તો આપણે કાલે શું ભણી ગયા હતા એનું થોડુંક રિવિઝન કરી લઈશું. રિવિઝન થઈ જાય પછી આપણે આગળ ભણવાનું શરૂ કરીશું, બરાબર બાળકો? તો ચાલો બાળકો, કાલે શું ભણ્યા હતા કોઈ કહેશે મને? કાલે આપણે રંગોના નામ શીખ્યા હતા, બરાબર? તો આજે આપણે જે રંગો બાકી રહી ગયા છે એ આજે શીખીશું. કાલે આપણે ચાર રંગ શીખ્યા હતા. કયા કયા ચાર રંગના નામ કર્યા હતા આપણે, કોઈને યાદ છે? એક તો લાલ કલર, પછી બીજો કયો કલર શીખ્યા હતા આપણે? કેસરી, પછી પીળો અને લીલો. કયા? લાલ, પીળો, કેસરી અને લીલો, આ ચાર કલર આપણે શીખ્યા હતા. હવે આજે આપણે બીજા નવા કલરના નામ અને એમાં કઈ કઈ વસ્તુ હોય, કયા કયા રંગની અલગ અલગ વસ્તુઓ આવે એના નામ શીખીશું આપણે આજે, બરાબર? તો બધા બાળકો સૌથી પહેલાં નોટ અને પેન લઈ લો. ચાલો બાળકો, રંગોના નામ આજે શીખવાના છે જે કાલે આપણે અધૂરા હતા. તમારે બધાએ સૌથી પહેલાં નોટ પેન લઈ લેવાની રહેશે. નોટ અને પેન લઈ લો બધા બાળકો. ચાલો, લઈ લીધી છે બધા બાળકોએ. તો ફરી વાર રિવિઝન કરાવી દઉં છું. કાલે આપણે ત્રણ ને ચાર કલર શીખ્યા હતા, લાલ, પીળો, કેસરી અને લીલો. તો આજે બાળકો જે અહીંયા આપણને નવા કલર આપ્યા છે એ કલર વિશે આજે આપણે શીખીશું, જે બાકીના કલર રહી ગયા છે. કેમ કે કલર તો ઘણા બધા હોય, આપણે જે મેઇન કલર છે એ જ શીખવાના છીએ, બરાબર? કલર તો ઘણા બધા બને અને ઘણા બધા કલર હોય પણ. તો ચાલો બાળકો, અહીંયા સ્ક્રીન ઉપર તમને એક કલર આપ્યો છે, એ કલરનું નામ શું છે? શું લખ્યું છે અહીંયા વાંચો તો બધા, અને મને કહેવાનું છે આ કલરનું નામ, અને તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, બરાબર? તો આ કલર કયો છે? કોઈ કહેશે મને આ કલરનું નામ શું છે? આ વાદળી કલર છે, બરાબર? હવે આ વાદળી કલરની કઈ કઈ વસ્તુ હોય, તમારા ક્લાસમાં પણ જે બોર્ડ હોય છે ને સાઈડમાં બનાવેલું, જ્યાં તમારી એક્ટિવિટી લગાડવામાં આવે છે, તો એ બોર્ડ પણ તમે ધ્યાનથી જોયું હશે, વાદળી કલરનું હોય છે, ડાર્ક વાદળી કલર, બરાબર? ભૂરો કલર કહેવાય. પછી બીજું કઈ કઈ વસ્તુ હોય, આકાશ હોય, આકાશમાં પણ વાદળી કલરનો આકાશ હોય છે, બરાબર? પછી બીજી કઈ વસ્તુ હોય વાદળી કલરની? જુઓ બાળકો, અહીંયા આપણને વાદળી કલરની ઘણી બધી વસ્તુ આપી છે,
જેના નામ તમારે મને કહેવાના છે. આ બ્લુ કલરનો ક્રેયોન કલર છે. તમારી પાસે જે ડ્રોઈંગ કરવા માટેના કલર આવે છે ને, એમાં આવો વાદળી કલરનો પણ એક કલર આવે છે. એમાં ડાર્ક, લાઇટ બધા કલર આવે, બરાબર. આપણે બહાર જે ફ્રેમ છે એ પણ વાદળી કલરની છે. પછી અહીંયા જુઓ, આ શું છે બાળકો, તમે બધા શૂઝ પહેરો છો, તો શૂઝમાં પણ અલગ અલગ કલર આવે છે, બરાબર. અલગ અલગ કલરના શૂઝ હોય છે, બ્લેક, બ્લુ, રેડ બધા કલરના હોય. તો આપણી પાસે અહીંયા જે બૂટ છે એ વાદળી કલરના છે, બરાબર. હવે આ શું છે બાળકો, જુઓ તો અહીંયા આ ગિટાર છે, બરાબર. ચાલો બાળકો, કોઈ કહેશે મને હવે આ વસ્તુ શું છે. ગિટાર, જેને મ્યુઝિક સાંભળવાનો શોખ હોય, સંગીતનો, બરાબર. હવે અમુક વાર તમે ટીવીમાં પણ જોતા હશો, જ્યારે જ્યારે સંગીતનું કોઈ પ્રોગ્રામ હોય ત્યારે ગિટાર અવશ્ય હોય ત્યાં, બરાબર. ગિટાર વગર ધૂન અધૂરી છે, સંગીત અધૂરું છે. જેને શોખ હશે એની પાસે ગિટાર હશે જ હશે, બરાબર. આ શું છે જુઓ, તમે બધા હવે ગરમીના દિવસો શરૂ થવા માંડ્યા છે, ધીરે ધીરે ઠંડી જવામાં છે, બરાબર. તો ગરમી લાગશે તો બધા માથે શું પહેરવાના, ટોપી, બરાબર. ટોપી પણ અલગ અલગ કલરની હોય, પણ આપણી પાસે અહીંયા બ્લુ કલરની ટોપી છે. જે છોકરાઓ હોય એ વધારે પડતા બ્લુ કલરની ટોપી પહેરે, બરાબર. હવે અહીંયા જુઓ આ શું છે બાળકો, સ્કૂટર. તો સ્કૂટર પણ અલગ અલગ કલરના આવે છે. એમાં આપણી પાસે કયા કલરનું સ્કૂટર છે, અહીંયા વાદળી કલરનું સ્કૂટર છે, બરાબર. હવે આ છે ચકલી. શું છે આ ચકલી, એ પણ વાદળી કલરની છે. રંગબેરંગી ચકલીઓ હોય ને બહાર ફોરેનમાં, બધા કલરની ચકલીઓ જોવા મળે છે. હવે અહીંયા જુઓ કાર છે આ. શું છે કાર, કાર કયા કલરની છે બાળકો, વાદળી કલરની, બરાબર. કારમાં પણ અલગ અલગ કલર આવે, તો તમે બધાએ કલર અલગ અલગ જોયા હશે. તો બધા કલરમાં બધી વસ્તુ આવે જ છે, પણ કોઈ કોઈનો પર્ટિક્યુલર કલર હોય કે મને પિંક કલર ગમે છે, મને બ્લુ કલર ગમે છે. ગર્લ્સ હોય તો એને વધારે ગુલાબી કલર ગમતો હોય, બોયઝ હોય તો એને વાદળી કલર ગમતો હોય, બરાબર. પછી બોયઝ છે તો ગુલાબી કલરની વસ્તુ ઓછી વાપરે, એમ કે આ તો છોકરીઓનો કલર છે. તો આ વાદળી કલર છે એ બોયઝ વધારે વાપરે છે, બરાબર. એ લોકોનો ફેવરિટ કલર હોય છે વાદળી કલર. તો બાળકો કઈ કઈ વસ્તુ શીખ્યા આપણે, ક્રેયોન કલર, ટોપી, ગિટાર, શૂઝ, કાર અને સ્કૂટર, બરાબર. વાદળી કલરની આટલી વસ્તુ આપણે આજે શીખ્યા. હવે વાદળી કલરની પેન પણ હોય, જે તમે નોટબુકમાં લખો છો ને એનું ઢાંકણું અને અંદરની રિફિલ જે આવે એ પણ વાદળી કલરની હોય. હવે વાદળી કલરની બીજી કઈ વસ્તુ હોય બાળકો, કોઈ કહેશે મને. વાદળી કલરના ફુગ્ગા પણ હોય. પછી વાદળી કલરનું આકાશ જુઓ, સ્કાય કલર એટલે કે વાદળી કલર, આછો વાદળી કલર થઈ જાય છે આકાશમાં, બરાબર. તો બાળકો આ આપણે શું શીખ્યા આજે, વાદળી કલર. વાદળી કલરના ફૂલ પણ હોય છે, જે આપણને અહીંયા ઓછા જોવા મળે છે, બહારની કન્ટ્રીમાં વધારે હોય છે, બરાબર. તો બાળકો આ આપણો વાદળી કલર હતો. હવે આપણે એના ઉપરથી નવો બીજો કલર જોઈશું. જો અહીંયા તમને એક કલર આપ્યો છે, આ કલર વિચારો અને મને કહો કે કોફી કલરની કઈ કઈ વસ્તુ હોય. ચાલો, કયો કલર છે આ બાળકો, ચાલો બાળકો કયો કલર છે આ, બ્રાઉન કલર એટલે કે કોફી કલર, બરાબર. હવે આ બ્રાઉન કલર એટલે કે કોફી કલર, કોફી કલરની કઈ કઈ વસ્તુ હોય. હવે આ વસ્તુ તો મને ખબર છે ત્યાં સુધી બધાને આવડતી હશે, કેમ કે બધાને ફેવરિટ કલર હોય છે આ. આમાં તો ઘણી બધી વસ્તુ આવે છે જે તમે રોજ ખાઓ છો. કોઈ કહેશે મને કઈ કઈ વસ્તુ તમે બધા રોજ ખાઓ છો કોફી કલરની. કોઈ કહેશે બાળકો,
બ્રાઉન કલરની કઈ કઈ વસ્તુ આવે છે? એટલે કે કોફી કલરની કઈ કઈ વસ્તુ હોય છે? ચાલો બાળકો વિચારી લો થોડુંક, પછી મને કહો કોફી કલરની કઈ કઈ વસ્તુ હોય. વિચારી લીધું બધાએ? જેમ તમે ચા પીવો છો એમ કોફી પણ પીતા હશો, બરાબર? ઘણા લોકો ચા નથી પીતા હોતા, તો ઘણા લોકો શું કરે, કોફી પીએ. તો કોફીનો કલર કેવો હોય બાળકો? કોફીનો કલર કેવો હોય કોઈ કહેશે મને? કોફીનો કલર કોફી કલરનો જ હોય છે, બરાબર? હવે બાળકો કોફી કલરની બીજી કઈ વસ્તુ આવશે જુઓ અહીંયા, અને મને કહો કોફી કલરનું આ શું છે? કોઈ કહેશે મને કોફી કલરનું બીજું શું આવે છે? જુઓ, કોફી કલરની કેન્ડી તમે બધા ચોકોબાર ખાવ છો કે નથી ખાતા? ખાવ છો ને? તો ચોકોબારને જે ઉપરનું પડ હોય એ કેવા કલરનું હોય? કોફી કલરનું, અને અંદરથી એ કેવું હોય? વ્હાઈટ કલર, બરાબર? તો જે બહારનો ભાગ છે એ આખો ચોકલેટ જેવો કલર હોય, એટલે કે કોફી કલર. મને તો ભાઈ ખાવાનું મન થઈ ગયું હો ચોકોબાર જઈને. હવે આઈસ્ક્રીમ પણ આવે છે અલગ અલગ કોફી કલરના, બરાબર? તો તમે અલગ અલગ કલરના કોફી કલરના આઈસ્ક્રીમ પણ ખાધા હશે, બરાબર છે ને? તો આ શું છે? ચોકોબાર. હવે આપણે બીજું ચિત્ર જોઈએ. જુઓ, અલગ અલગ ચોકલેટ, કોફી કલરની ઘણી બધી ચોકલેટ આવે છે. ડાર્ક ફેન્ટાસી, પછી ડેરી મિલ્ક, પછી બીજી કઈ કઈ આવે છે? મને તો અડધાના નામ પણ યાદ નથી. હું બાળકો તમને તો યાદ હશે કેમકે તમે ખાતા હશો. સિલ્ક, બરાબર? બહારથી રેપર અલગ કલરનું હોય પણ અંદર ચોકલેટ તો કોફી કલરની જ હોય ભાઈ. તો આ શું છે? ચોકલેટ. ચોકલેટ, બરાબર? પછી કોફી કલરનો કેક પણ બધા ખાતા હશો, ચોકલેટ કેક ખાધી છે ને? પછી બિસ્કિટ પણ કોફી કલરની આવે છે. તો બાળકો ચોકલેટ, આઈસ્ક્રીમ, કેન્ડી, અલગ અલગ વસ્તુ અલગ અલગ કલરની આવે. ચોકલેટ પાવડર પણ આવે જેમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે, બરાબર? કોફી છે એનો કલર પણ કોફી કલરનો જ હોય છે. હવે બીજું કોફી કલરનું શું હોય કોઈ કહેશે મને? બાળકો ઘરમાં તમે જે ફર્નિચર બનાવડાવો છો એ મોસ્ટ ઓફ લાકડાનો કલર કેવો હોય? કોફી, કોફી બ્રાઉન, બરાબર? તો આપણે બધા કબાટ છે, સોફા છે, ખુરશી છે, મોસ્ટ ઓફ બધા કલરમાં કોફી કલર હોય છે, બરાબર ને બાળકો? તો બાળકો કોફી કલર આપણો ખૂબ જ જાણીતો કલર છે. કોફી કલરનું ઘણી બધી વસ્તુઓ હોય છે. જુઓ, પછી આપણે પૂજાપાઠમાં શેનો ઉપયોગ કરીએ છીએ? મંદિરે જવું છે, કોઈ બાધા રાખી છે, કોઈને પૂરી કરવી છે, કોઈ એમ કહેશે હું નાળિયેર વધેરીશ. તો બાળકો આ જે લીલું નાળિયેર હોય ને એમાંથી સૂકું નાળિયેર થાય એનો કલર પણ કોફી કલર છે. બહારથી કોફી કલરનું હોય છે, બરાબર? અને અંદરથી વ્હાઈટ કલરનું. તો બાળકો આ શું છે? નાળિયેર, બરાબર? જે પૂજા વિધિમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ. તો બાળકો આ શું હતું? કોફી કલર. હવે કોફી કલરની કઈ કઈ વસ્તુ બીજી શીખ્યા આપણે કોઈ કહેશે મને? ચાનો કલર પણ કેવો હોય? કોફી કલર. ચાની ભૂકી નાખો પછી ચા બને તો એ કેવા કલરની થઈ જાય? કોફી કલરની, બરાબર ને? કોફી, કોફી. પછી ચીકુ, ચીકુનો કલર પણ કોફી કલર હોય છે. ચીકુનો મિલ્ક શેક પીધો છે બધાએ? મેં તો પીધેલો છે, તમે પીધેલો હશે, બરાબર ને? તો કોફી કલરની ઘણી બધી વસ્તુઓ હોય છે, બરાબર બાળકો? તો કઈ કઈ વસ્તુ શીખ્યા આપણે આજે? પહેલા બે કલર કયા શીખ્યા આપણે? વાદળી કલર, અને એના પછી આવ્યો કોફી કલર. તો ચાલો બાળકો લખી નાખો કોફી કલરની વસ્તુ. ચોકલેટ, નાળિયેર, પછી ટેડી બિયર પણ કોફી કલરનું આવે છે. કોફી, ચા, પછી બીજું આઈસ્ક્રીમ, કેન્ડી, પછી બીજું શું આવે કોફી કલરનું? ફર્નિચરમાં સોફા પણ કોફી કલરનો હોય, કબાટ એ પણ કોફી કલરનો હોય, પછી તમારા કપડાં પણ કોફી કલરના હોય. ઘણી બધી વસ્તુ છે જે કોફી કલરની હોય છે, બરાબર બાળકો?
તો તમારે લખાઈ ગયું. તો આપણે હવે આગળ નવો કલર જોઈશું. ચાલો બાળકો, હવે અહીંયા તમને એક બીજો કલર આપ્યો છે, શાંતિથી જુઓ અને કહો આ કયો કલર છે, આ કલરનું નામ શું છે. કોઈ કહેશે મને આ કલરનું નામ શું છે? ચાલો બાળકો, મને ધ્યાનથી જોઈને કહો આ કલર કયો છે. ગર્લ્સને જલ્દી આવડી જશે આ કલરનું નામ, કેમ કે એ લોકોનો ફેવરિટ કલર છે. વિચારી લીધું બધા બાળકોએ કલરનું નામ શું છે? આ ગુલાબી કલર છે ભાઈ. કયો કલર છે? આ ગુલાબી કલર, બરાબર. હવે ગુલાબી કલરની કઈ કઈ વસ્તુ હોય? કોઈને ખબર છે ગુલાબી કલરની વસ્તુ કઈ કઈ હોય? ચાલો વિચારીને કહો મને ગુલાબી કલરની વસ્તુઓના નામ. ગુલાબી કલરની ઘણી બધી વસ્તુ હોય છે. કોઈ કહેશે બાળકો ગુલાબી કલરની કઈ કઈ વસ્તુઓ આવે? તમે વિચારી લીધું, તો આપણે આગળ વધીશું. આપણે ચાલો બાળકો ગુલાબી કલરનું જોઈએ. જુઓ, હવે 14 તારીખે શું હોય છે? વેલેન્ટાઇન ડે, બરાબર. વેલેન્ટાઇન ડેના દિવસે બધા એકબીજાને શું આપે છે? ફૂલ. ફૂલમાં લાલ કલર પણ હોય અને ગુલાબી કલરનું રોઝ પણ હોય, બરાબર. પછી પીળા કલરનું પણ રોઝ આવે. ઇંગ્લિશ રોઝ તમે નામ સાંભળ્યા છે ને, એમાં બધા કલરના રોઝ આવે છે. તો બાળકો આ ગુલાબી કલરનું ગુલાબ તમે જોયું છે ને, તમારા બધાના ઘરે ગુલાબ ઉગે છે. તો ગુલાબ કેવા કલરનું હોય છે? ગુલાબી કલરનું, બરાબર. પછી ગુલદસ્તો કોઈને આપીએ છીએ તો એમાં પણ ગુલાબી કલરના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. બીજે ગુલાબી કલરની કઈ કઈ વસ્તુ હોય બાળકો? ગુલાબી કલરનું ફ્રોક. ગુલાબી કલર ગર્લ્સ માટે ફેવરિટ કલર છે. તો ગર્લ્સ મોસ્ટ ઓફ બધા કલર કયા લેશે? ગુલાબી કલર, કેમ કે એને ગુલાબી કલર જ વધારે ગમે છે. તો બાળકો ગુલાબ તો જોયું આપણે. આ ગુલાબમાંથી બીજું શું બને ખબર છે તમને? અત્તર સ્પ્રે બને, ગુલાબ જળ બને. ગુલાબમાંથી આપણે ગુલાબ ભગવાનને ચડાવીએ છીએ. તો ગુલાબનો ઘણો બધી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ગુલાબનો સ્પ્રે, ગુલાબનું અત્તર, ગુલાબમાંથી ભગવાનને ગુલાબ ચડાવવામાં આવે છે. ગુલાબ કોઈને ગિફ્ટ આપવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. ઘણા બધા રીતે આપણે ગુલાબનો ઉપયોગ કરી રહ્યા છીએ. હવે બાળકો ગુલાબી કલરના ફુગ્ગા જુઓ. આ શું છે? ગુલાબી કલરના ફુગ્ગા, બરાબર. ગુલાબી કલરનો ફ્રોક. પછી ગુલાબી કલરનું બીજું શું આવે? કોઈ કહેશે મને ગુલાબી કલરનું બીજું શું શું હોય? ગુલાબી કલર સ્ટ્રોબેરી. તમે ગુલાબી કલરનો આઈસ્ક્રીમ ખાધો છે જેનો કલર સ્ટ્રોબેરી હોય પણ હોય ગુલાબી જેવો જ, બરાબર. તો ગુલાબી કલરનો આઈસ્ક્રીમ પણ હોય. પછી ગુલાબી કલરનું બીજું શું હોય? મિલ્કશેક. રોઝ મિલ્કશેક પીધું છે તમે બધાએ, જે ગુલાબમાંથી બને છે, બરાબર. બાળકો દૂધમાં તમે ગુલાબી કલરનું નાખશો ને તો ગુલાબી કલરનું મિલ્કશેક થઈ જશે. પછી બીજું શું બને ગુલાબી કલરનું? અહીંયા આપણે જોયા ફુગ્ગા, હવે જુઓ પતંગિયું છે ગુલાબી કલરનું. પતંગિયા પણ અલગ અલગ કલરના હોય છે. તો આ શું છે? પતંગિયું, બરાબર બાળકો. તો ગુલાબી કલરની કેટલી વસ્તુ થઈ? ઘણી બધી થઈ. ગુલાબી કલરનું ફ્રોક, ગુલાબી કલરનું આઈસ્ક્રીમ, ગુલાબી કલરનું પતંગિયું, ગુલાબી કલરનું બીજું શું જોયું આપણે? ગુલાબ, બરાબર. હવે અહીંયા નવો કલર આપ્યો છે તમને. જુઓ તમારી સ્ક્રીન ઉપર એકદમ પ્લેન કલર છે, એટલે કયો કલર છે એ કહેશો મને બાળકો? જોઈને મને કહો કે આ કલરનું નામ શું છે. સફેદ કલર. કયો કલર છે આપણો? સફેદ કલર.
હવે બાળકો આ સફેદ કલરની કઈ કઈ વસ્તુઓ હોય કોઈ કહેશે મને? સફેદ કલરની કઈ કઈ વસ્તુ હોય બાળકો? બહુ બધી વસ્તુ હોય છે સફેદ કલરની. હો, ચાલો કોઈ કહેશે મને સફેદ કલરની કઈ કઈ વસ્તુઓ હોય? તમે બધાએ જોઈ પણ છે, એક તો સફેદ કલર, સફેદ કલરનો ક્રેયોન કલર, પછી સફેદ કલરનું તમારી જે નોટબુકના પેજ હોય છે એ પણ સફેદ જ હોય છે જે તમે લખો છો, બરાબર. કાગળનો કલર કેવો હોય છે? સફેદ. હવે સફેદ કલરનું બીજું શું હોય બાળકો? જુઓ, પાણીમાં શું તરી રહ્યું છે? બતક, બરાબર. બતકનો કલર કેવો છે? સફેદ, બરાબર છે. હવે સફેદ કલરના ઈંડા પણ હોય છે, તમે ઈંડા જોયા છે ને બધાએ, જે બધા આમલેટ ખાતા હશે એને ખબર હશે, ગોળ ગોળ કલરના ઈંડા. ઈંડા કોણ આપે? બતક આપે, બીજા ઘણા બધા પક્ષીઓ છે જે ઈંડા આપે છે, ચકલી આપે, બરાબર. કુકડો, બતક, આ બધા પોતપોતાના ઈંડાના કલર કેવા હોય? સફેદ કલરના. તો બાળકો હવે બીજું એક તમે પોચું પોચું કાંઈ જોયું છે જે જંગલમાં જોવા મળે છે, પછી ગાર્ડનમાં પણ હોય છે ક્યારેક ક્યારેક? સફેદ કલરનું શું હોય છે? સફેદ કલરનો બગલો હોય, સફેદ કલરનું હંસ, સફેદ કલરનું પછી બીજું શું હોય? સફેદ કલરનું સસલું, પછી આ શું છે? બરફના પ્રદેશમાં હોય છે બેર, એટલે કે ડિયર, બરાબર. ભાલુ જેવું દેખાય છે ને તમને, તો એ પણ સફેદ કલરનું હોય છે. હવે એના પછી જોઈશું આપણે સફેદ કલરની બીજી કઈ કઈ વસ્તુ. સસલું, સસલું કેવા કલરનું હોય? સફેદ કલરનું. હવે અહીંયા તમને સફેદ કલરની ઘણી બધી વસ્તુ શીખવા મળી ગઈ. સફેદ કલર સિવાય આપણે અહીંયા નવો કલર જુઓ તમારી સ્ક્રીન ઉપર, શું છે? કયો કલર છે આ? આ કલરનું નામ કોઈ કહેશે મને? કાળો કલર. કયો કલર છે આ? કાળો કલર, બરાબર. તો બાળકો કાળા કલરની કઈ કઈ વસ્તુ હોય? કાળો કલર જોયો છે ને તમે બધાએ, એકદમ કાળો એટલે કે બ્લેક કલર, બરાબર. તો આ કાળા કલરમાં કઈ કઈ વસ્તુ આવે કોઈ કહેશે મને? ચાલો, બહુ જ બધી વસ્તુ હોય છે કાળા કલરની, તમે વિચારી લો, ત્યાં સુધી હું પણ વિચારી લઉં થોડુંક કાળા કલરનું શું શું હોય, પછી હું તમને દેખાડું કાળા કલરની કઈ કઈ વસ્તુ હોય, બરાબર. આપણે જે કોમ્પ્યુટર વાપરી રહ્યા છીએ એનું કીબોર્ડ, એ પણ કાળા કલરનું હોય, પછી તમે જે ટીવી જોવો છો એની સ્ક્રીન પણ કાળા કલરની હોય, બ્લેકબોર્ડ જેમાં આપણે લખીને છોકરાઓને ભણાવવામાં આવે છે એ પણ કાળા કલરનું હોય, બરાબર. કાળા કલરની ઘણી બધી વસ્તુ હોય. જુઓ બાળકો, આ બીબીએ શું પહેર્યું છે? બ્લેક કલરનું એટલે કે કાળા કલરનું ફ્રોક. શું પહેર્યું છે એને? કાળા કલરનું ફ્રોક. કાળા કલરનું ફ્રોક હોય, પછી બીજું શું હોય? કાળા કલરના ચપ્પલ પણ હોય કાળા કલરના. પછી તમે બધા, તમારા માથામાં શું છે? તમારા માથામાં કયો કલર છે? વાળ. વાળનો કલર કેવો હોય બાળકો? કાળો, બરાબર. પછી જુઓ, તમે બધાએ દ્રાક્ષ ખાધી છે ને, ત્રણ કલરની દ્રાક્ષ, લીલી, કાળી અને જાંબલી, બરાબર. તો આ કઈ છે દ્રાક્ષ? કાળા કલરની દ્રાક્ષ છે. હવે આ લીલી દ્રાક્ષમાંથી સૂકી દ્રાક્ષ પણ થઈ જાય તો એ પણ કાળા કલરની જ રહે છે. તો આ કેવી દ્રાક્ષ છે? લીલી, પણ કલર કયો? કાળો કલર, બરાબર. તો ચાલો બાળકો, આપણે હવે કાળા કલરનું બીજું જોઈએ. શું છે આ કાળા કલરનું બાળકો? જેનો કલર કાળો જ હોય છે, કાળા કલરના કાગડાભાઈ. તો કાગડાભાઈ કેમ બોલે? કા કા, બરાબર. કાગડાનો કલર પણ કાળો હોય છે. હવે બીજું શું હોય કાગડાભાઈ સિવાયનું? હજુ પણ ઘણું બધું છે હો કાળા કલરનું. તો કોઈ કહેશે મને કાળા કલરનું શું આવે? જુઓ, આ કાળા કલરની દ્રાક્ષ, જે હમણાં લીલી દ્રાક્ષ હતી ને એની સુકાઈ જાય એટલે આવી કાળી થઈ જાય, જે આપણે બારે માસ એને સ્ટોર કરી શકીએ એટલે એને સૂકવી દેવામાં આવે છે અને સૂકી દ્રાક્ષ કહેવાય છે, બરાબર. પણ એનો કલર કેવો છે? કાળો કલર. હવે કાળા કલરનું બીજું શું હોય? બહુ બધી વસ્તુ છે બાળકો, વિચારો તો કાળા કલરમાં.
જુઓ આ ભાઈએ શું પહેર્યું છે? કાળા કલરનો શર્ટ. શું પહેર્યું છે એમને? કાળા કલરનો શર્ટ, કાળા કલરની ટી શર્ટ. જે લોકોને કાળો કલર ગમતો હશે એ લોકો પાસે ઘણા બધા કપડાં પણ કાળા કલરના હશે, બરાબર. પછી એમને જે બેલ્ટ બાંધ્યો છે એ પણ કાળા કલરનો છે, શર્ટ પણ કાળા કલરનો છે, બરાબર. હવે કાળા કલરનું બીજી કઈ કઈ વસ્તુ હોય કોઈ કહેશે મને? હજુ પણ ઘણી બધી વસ્તુઓ છે જે જોવાની બાકી છે આપણે. ચાલો જોઈએ. જુઓ આ શું છે? વાળ. તમારા માથાના જે વાળ છે એનો કલર કેવો હોય? કાળો. બોયઝના વાળનો કલર પણ કાળો, ગર્લ્સના વાળનો કલર પણ કાળો. માથાના કલર, માથાના વાળનો કલર કેવો હોય? કાળો કલર, બરાબર ને બાળકો? હજુ પણ બીજું છે ઘણું બધું. તમારી પાસે ફોન હશે તો ઘણા પાસે બ્લેક કલરનો પણ ફોન હશે, બરાબર. બ્લેક કલરનું બીજું શું હોય? એટલે કે કાળા કલરની બીજી કઈ કઈ વસ્તુઓ હોય? ચાલો વિચારો તો બધા બાળકો. જુઓ આ શું છે? સ્કૂટર, બરાબર. તો આ પણ કાળા કલરનું છે. બધાની પાસે અલગ અલગ સ્કૂટર હોય. મોસ્ટ ઓફ સ્કૂટરનો કલર કાળો જ હોય છે, બરાબર. આ બુલેટ છે, બુલેટનો કલર કયો છે? કાળો કલર. હવે એના ટાયર જુઓ, ટાયર પણ કાળા કલરના છે. હેન્ડલ, સ્ટીયરિંગ બધું કાળા કલરનું છે. એટલે ટૂંકમાં આખું સ્કૂટર જ કાળા કલરનું છે, બરાબર બાળકો. હવે બીજું શું જોઈશું આપણે? અહીંયા જુઓ, તમારા ઘરે કાર છે તો કાર કેવા કલરની હશે? અલગ અલગ કલરની પણ હોય અને કાળા કલરની પણ હોય. એના ટાયર પણ કાળા કલરના હોય. તમારી પાસે સાયકલ હશે તો એના ટાયર પણ જે છે એ પણ કાળા કલરના જ હશે, બરાબર બાળકો. અમુક અમુક કલર ફિક્સ જ હોય કે કાળો એટલે કાળો જ કલર, પછી એમાં બીજો કલર ન આવે. તો બાળકો આ છે કાળા કલરની કાર. હવે કાળા કલરનું બીજું કંઈ હોય છે બાળકો? જો હોય તો તમારે મને હોમવર્કમાં લખીને મોકલવાનું છે કે મિસ આના સિવાયનું પણ આટલી વસ્તુ કાળા કલરની હોય છે, બરાબર. હવે આ જોયો આપણે કાળો કલર. અહીંયા આવે છે નવો કલર. હવે આ કલરનું નામ કોઈ કહેશે મને વિચારીને? શું છે આનું નામ? આનું નામ કોણ કહેશે મને? ચાલો બાળકો વિચારો અને કહો મને આનું નામ શું છે, આ કયો કલર છે? આ છે જાંબલી કલર. કયો કલર આવ્યો બાળકો? જાંબલી કલર. હવે જાંબલી કલરની કઈ કઈ વસ્તુઓ હોય બાળકો? તમે બધાએ ઘરે રીંગણા ખાધા હશે, રીંગણાનું શાક ખાતા હશો, તો રીંગણાનો કલર કેવો હોય? જાંબલી કલર, બરાબર. તો આ કયો કલર થયો? જાંબલી કલર. તો જાંબલી કલરમાં કઈ કઈ વસ્તુ આવે જુઓ. આ છે રીંગણું. નાના કલર, મોટા રીંગણા, બધા કલરનું રીંગણું આવે છે. રીંગણું કાળા કલરનું પણ આવે છે, પણ વધારે પડતું જાંબલી કલરનું જ રીંગણું હોય છે, બરાબર. આ રીંગણા સિવાય બીજું શું હોય છે બાળકો? જુઓ જાંબલી કલરના ફૂલ પણ હોય છે જે ગાર્ડનમાં જોવા મળે છે. હવે બીજું શું હોય જાંબલી કલરનું? જાંબલી કલરનું બીજી કઈ વસ્તુ હશે બાળકો? કોઈ કહેશે મને જાંબલી કલરનું બીજું શું હોય? આ જાંબલી કલરના ફૂલ, પછી આ જાંબલી કલરનો ક્રેયોન. જે તમારી પાસે ક્રેયોન કલર આવે છે એમાં કયો કલર આવે છે? જાંબલી કલર, બરાબર. તો હવે બાળકો જાંબલી કલર તો આપણે જોયો, એના પછી શું આવશે? અહીંયા જુઓ ઓક્ટોપસ, બરાબર છે. તો આનો કલર કેવો છે? જાંબલી કલર. હવે આવે છે અહીંયા ટેબલ ઉપર ઘણી બધી વસ્તુ છે. દ્રાક્ષનો કલર જાંબલી છે, કેક પણ જાંબલી કલરનો છે, અહીંયા રીંગણું છે એ પણ જાંબલી કલરનું છે. તો જોયો બાળકો જાંબલી કલરની ઘણી બધી વસ્તુઓ આવે છે, બરાબર. તો બાળકો આપણે હવે આજે શું શીખ્યા? કલરના નામ. જે કલર બાકી હતા એ કલર આજે આપણે શીખ્યા. કયા કયા કલર શીખ્યા આપણે આજે? સફેદ, કાળો,
જાંબલી, પછી બીજો કયો કલર શીખ્યા? ગુલાબી. પછી બીજો કયો કલર શીખ્યા બાળકો? ચલો જલ્દીથી વિચારો, કયા કયા કલર શીખ્યા આપણે? કાળો, સફેદ, જાંબલી, ગુલાબી, બરાબર. આ બધા કલર આજે આપણે જે બાકી હતા એ શીખ્યા. તો ચાલો બાળકો, આજનો ટોપિક અહીંયા આપણે પૂરો કરીશું. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. ટાટા. બાય બાય.